આવો આપણે સ્વરોત્સવના મંચ ઉપર ગુણવંતભાઈ પાસેથી એમની મસ્તી ભરી વાતો આત્મસાત કરીએ. ગુણવંત શાહ. વિનોદભાઈની નજીકમાં બેઠો છું એટલે આજે મને ગંભીર થવાની છૂટ નથી. હું એક અત્યંત ખાનગી વાત જાહેર કરીને મારા બે શબ્દોની શરૂઆત કરવા માગું છું. મહાભારતનું ભાષ્ય લખ્યું પછી પહેલી વાર આ વસ્તુ બહાર પ્રગટ કરી રહ્યો છું. મહાભારતમાં પણ લખાયેલી નથી ભાષ્યમાં. મને એક વસ્તુ સમજ ન પડી મહાભારતમાં, બીજી બધી સમજાય પણ એક વસ્તુ સમજ નથી પડતી. મેં ભંડારકરની અધિકૃત મહાભારતની સંશોધિત આવૃત્તિનો શ્લોકે શ્લોક વાંચ્યો છે પણ મને ક્યાંય એક વાત ન જડી કે યુધિષ્ઠિરે દ્રૌપદીને જુગારમાં મૂકી. પણ ક્યાંય તમે એવું સાંભળ્યું છે કે દુર્યોધને ભાનુમતીને મૂકી? દુર્યોધને પોતાની પત્નીને દાવ પર નથી લગાવી. યુધિષ્ઠિરે દ્રૌપદી મૂકી, ભાનુમતીને યુધિષ્ઠિર કહી શક્યો કે ભાઈ તું શું મૂકે છે? જુગારની રમતમાં આવું એક પક્ષી ચાલે કે હું મૂકું છું પણ તું નહીં મૂક? તો દુર્યોધનની પત્ની ભાનુમતી, એ ભાનુમતીને જુગારમાં મૂકવામાં આવી હોય ક્યાંય ઉલ્લેખ નથી મહાભારતમાં. મને આ વસ્તુ નથી સમજાતી એટલે મેં તમને કહ્યું. તમને સમજાય તો મને કહેજો. બીજી વાત એ કે મહાભારત વાંચ્યા પછી મને એક વસ્તુ જડી કે મોટાભાઈ યુધિષ્ઠિરને ભીમે મણમણની સંભળાવી છે. ભીખુભાઈ મણમણની સંભળાવી છે કે તમે આવા છો, તમે ઢીલા છો, તમને ધર્મરાજ કહેવા પણ તમે ક્ષત્રિયત્વ ગુમાવી બેઠ. એવું કેટલી વાતોના સંવાદો મેં નોંધ્યા છે. દ્રૌપદીએ તો યુધિષ્ઠિરને ભાંડવામાં કંઈ બાકી રાખ્યું નથી. મહાકવિ ભાસે ઉરુભંગમ લખ્યું તેમાં પણ આ જ વાત છે કે તમે શું જોઈને તમારો નિસ્તેજ થઈ ગયા છો? તમને કંઈ સમજ પડે છે? આ મારી લાજ લૂંટાઈ તો તમને કંઈ ઉશ્કેરાટ ન થતો? આવા દ્રૌપદીએ વાગબાણ માર્યા છે યુધિષ્ઠિરને. પણ આખા મહાભારતમાં મેં ક્યાંય એવું નહીં જોયું કે દુર્યોધન અને દુશાસન વચ્ચે ક્યાંય બે શબ્દોની, કડવા શબ્દોની આપલે થઈ હોય. તો મને મહાભારતમાં શું જડ્યું? એટલું જડ્યું કે દુર્જનો એક રહી શકે છે પણ સજ્જનો એક રહી શકતા નથી. એકવીસમી સદીનો મોટા મોટો પ્રશ્ન આ છે. આજે હિન્દુસ્તાનનું રાજકારણ જુઓ તમે, દુર્જનો એક પણ સજ્જનો અંદર અંદર ચર્ચા જ કર્યા કરે કે આ યોગ્ય કે અયોગ્ય, આ યોગ્ય કે અયોગ્ય. ICSનું આક્રમણ કાશ્મીર પર વહાબી ઇસ્લામ દ્વારા થાય છે એની ચર્ચા બહુ ચાલે પણ કોઈ એમ નથી કહેતું કે આ ખોટું, ખોટું ને ખોટું. એ જવાબદારી ગુણવંત શાહ પર શા માટે આવે? કાલે જે મેં લેખ લખ્યો છે તે વાંચશો તો એનો જવાબ મળી જશે. માટે હું પેપર ફોડતો નથી, માસ્તર હોવા છતાં, શિક્ષક હોવા છતાં હું પેપર ફોડતો નથી. મિત્રો, 80 વર્ષ થયા, થોડા દિવસ પર જ મારી 80 વર્ષ પૂરા થયા. કોઈ મને પૂછે છે વિનોદભાઈ કે તમે 80 વર્ષે શું કહેવા માગો છો? મને હસીતે પૂછ્યું ત્યારે મેં જાહેર સભામાં કહ્યું કે જો પાછલી ઉંમર સુખી થવું હોય તો એક ચાવી બતાવું મારા અનુભવે. પત્ની સાથે રોજ ફ્લર્ટિંગ કરવું, અને હું અવંતિકા સાથે રોજ ફ્લર્ટિંગ કરું છું. ધીસ ઇઝ ધી સિક્રેટ ઓફ માય લાઈફ. એ મેં જાહેરમાં મૂકી દીધું. 80 વર્ષના માણસને, ખાસ કરીને પુરુષને, એવું કેમ થાય છે કે મારે ફ્લર્ટિંગ નહીં કરવાનું? ફ્લર્ટિંગ એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, અને પત્ની સાથેનું ફ્લર્ટિંગ એ બહુ જ પરિણામદાયી હોય છે, અત્યંત પરિણામદાયી. તમારે શાંતિથી જીવવું હોય તો આ આ વસ્તુ પકડજો. હવે વિનોદભાઈને બીજી વાત જણાવવાની કે દરરોજ સવાર પડે છે મારી, એ સવારના વખાણ મારે નથી કરવા, કારણ સવાર પોતે જ પ્રશંસનીય ઘટના છે. સૂર્ય ઉગે તે પહેલા અંધકારનો વિદાય સમારંભ અને પ્રકાશનો આવકાર સમારંભ ગોઠવાય છે મારા આંગણામાં. રોજ રોજ જ મારા ઘરમાં ઇંચકા પાસે લાંબી લીલી હરિયાળી છે. એ હરિયાળી પર ઝાકળ બિંદુ પડેલા હોય છે. સૂર્ય ઉગે એટલે ઘાસને પાંદડે પાંદડે, લીલા પાંદડે મોતીડા,
એટલામાં પક્ષીઓનો કલરવ શરૂ થાય છે. આગળથી આયોજન હોય તેમ અંકિતનું આખું આયોજન પરફેક્ટ, એટલામાં કોયલના ટહુકા સંભળાય છે. આવી સરસ માહોલમાં હું એક કામ કરું છું, મારા ઘરનો સામેનો પ્લોટ અમે ખરીદી લીધો છે અને તે પ્લોટને ખેતર બનાવ્યું છે, ઓર્ગેનિક ફાર્મિંગ. માધવભાઈ, ઓર્ગેનિક ફાર્મિંગ. તો હું એ ખેતરમાં ચાલવા જાઉં છું, બંને બાજુ મોગરાની મોગરાના છોડ ઉગેલા હોય છે અને મોગરા ખીલેલા હોય છે. હવે સિઝન આથમી રહી છે, પણ હું રોજ જ જે ખરી પડેલા મોગરા હોય, છોડ પરથી તોડતો નથી કારણ કે શોભા ઘટે, પણ ખરી પડેલા હોય તેનું ખોબામાં ભેગા કરું અને અવંતિકાને જઈને રોજ આપું છું, રોજ જ, આજે પણ. તો પાછલી ઉંમરે કોઈ એમ કહે કે બધા સ્ક્રૂ ઢીલા પડી ગયા છે, એવું નથી. આ વાત જ ગલત છે. તમારે જીવવું હોય તો પ્રેમ એટલે શું તે સમજવું પડે, અને પ્રેમ એટલે શું, માત્ર યુવક યુવતીઓનો પ્રેમ એ પ્રેમ છે એવું નથી. પણ મને એક વ્યાખ્યા વાંચવા મળેલી, એક છોકરીને કોઈકે પૂછ્યું, પશ્ચિમની છોકરીને, કે પ્રેમ એટલે શું. તો છોકરીએ જવાબ આપ્યો કે મારા દાદીમાં અત્યંત ગરડા છે અને મારા દાદા એમને પગના નખ સાચવી સાચવીને કાપી આપે અને નખ ઉતારી આપે, એ પ્રેમ.